हेलो फ्रेंड्स, वेलकम टू अनन्याज होम किचन। आज हूँ तमारी साथे शेर करवानी छूँ हेल्दी अने टेस्टी मिक्स वेजिटेबल सूपनी रेसिपी। आ सूप टेस्ट में खूब सरस लगे, बनावू खूब सहलू है, तो चलो शुरू करिए। अनन्याज होम किचन की आवी नवी नवी रेसिपी जोवा माटे जो मारी चेनल ने सब्सक्राइब ना करी हो तो सब्सक्राइब करजो, रेसिपी ने लाइक करजो और शेर करवानु भूलशो नहीं। मिक्स वेजिटेबल सूप बनावा माटे आपणे अहीं गाजर, सरगवो, दूधी, टामेटा अने पालक एवा डिफरेंट डिफरेंट शाकभाजी लीधा छे, जे मैं एक सरखा प्रमाण में कट करीने लीधा छे। ए सिवाय तमने जो बीट गमतू होय तो तमे एड करी सको छो। हवे आपणे कूकर लई लईशुं अने एक एक करीने बधा शाकभाजी तेनी अंदर एड करी देशुं। साथे आपणे 3 ग्लास जेटलू पाणी एड कर्युं छे अने आपणे कूकरमां बधी शाकभाजीने 3 થી 4 સીટી થાય ત્યાં સુધી બાફી લઈશું। હવે તમે જોઈ શકો છો આપણી બધી શાકભાજી સરસ રીતે બફાઈ ગઈ છે। હવે આપણે એને એક તપેલીમાં કાઢી લઈએ। હવે તમે જોઈ શકો છો આપણી બધી શાકભાજી સરસ રીતે બફાઈ ગઈ છે, તેનું પાણી આપણે અલગ કરી લઈશું અને બધી શાકભાજીને મિક્સર ગ્રાઇન્ડરમાં ક્રશ કરી લઈશું। મિક્સર ગ્રાઇન્ડરમાં ક્રશ કરવાથી સરગવો, દૂધી બધો સરસ રીતે ક્રશ થઈ જશે અને તેનો સરસ માવો રેડી થઈ જશે। હવે આપણી બધી શાકભાજી સરસ રીતે ક્રશ થઈ ગઈ છે, તેને આપણે જે પાણી અલગથી મૂક્યું હતું તેની અંદર એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું। હવે આપણે ક્રશ કરેલી શાકભાજીના માવાને પાણીની અંદર મિક્સ કરી લઈશું અને પછી ચાળણીથી આ રીતે તેને ચાળી લઈશું, જેનાથી આખી રહેલી શાકભાજી ઉપરાઈ જશે અને પાણી સરસ રીતે મિક્સ થઈ જશે। તો આપણું સૂપ સરસ રીતે ગાળીને રેડી થઈ ગયું છે। હવે આપણે બીજા ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરીને તેને વધારે ટેસ્ટી બનાવી લઈએ। આ સૂપની અંદર મેં આદુ અને લસણની પેસ્ટ એડ કરી છે, જો તમે આદુ લસણ ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો। સાથે આપણે તેની અંદર વધારે ટેસ્ટી બનાવવા માટે ચાટ મસાલો એડ કરીશું, કાળી મરી પાવડર એડ કરવાથી તે સરસ તીખું બનશે તે પણ એડ કરી દો। હવે આપણે તેની અંદર બ્લેક સોલ્ટ એટલે સંજળ પાવડર એડ કરીશું અને સાથે 1/2 ચમચી જેટલો જીરા પાવડર એડ કરી દઈશું। સાથે એને ખાટું બનાવવા માટે મેં 1/2 લીંબુ લીધું છે અને તેનો રસ એડ કરી દીધો છે। હવે આપણે બધા ઇન્ગ્રીડિયન્ટ્સને સરસ રીતે મિક્સ કરી લઈએ। હવે આપણું સૂપ રેડી થઈ ગયું છે। જો ટેસ્ટ પ્રમાણે મીઠું ઓછું લાગે તો મેં અહીંયા રેગ્યુલર મીઠું એડ કર્યું છે, જેનાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। હવે આપણે બધા સૂપને સરસ રીતે મિક્સ કરી લઈએ અને ગેસ પર 5 મિનિટ માટે બોઇલ કરી લઈએ। હવે આપણું સૂપ સરસ રીતે બોઇલ થઈ ગયું છે, તેની અંદર આપણે ફ્રેશ કોથમીર એડ કરી દઈએ અને સાથે મેં અહીંયા ગાજર અને વટાણાને બાફીને લીધા છે તે એડ કરી દઈએ। સાથે જો તમારી પાસે સ્વીટ કોર્ન અવેલેબલ હોય તો તે પણ એડ કરી શકો છો, તેનાથી તેનો ટેસ્ટ ખૂબ જ સારો આવશે અને ખૂબ જ ટેસ્ટી લાગશે। તો લો, આપણો મિક્સ વેજ સૂપ રેડી થઈ ગયું છે। આપણે તેને સર્વિંગ બાઉલમાં સર્વ કરી દઈએ। તો આપણું હેલ્ધી અને ટેસ્ટી મિક્સ વેજ સૂપ રેડી થઈ ગયું છે, આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે। આપણી ઇમ્યુનિટી વધારવા માટે ચોક્કસ મિક્સ વેજ સૂપ ઘરે બનાવો અને નાના બાળકોથી લઈને વડીલો દરેકને પીવડાવો, ખૂબ જ ટેસ્ટી બન્યું છે ખરેખર। તમે પણ ઘરે ચોક્કસ બનાવો। તમને મારી રેસીપી કેવી લાગી એ કોમેન્ટ સેક્શનમાં ચોક્કસ જણાવજો। જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો, રેસીપીને લાઈક કરજો અને શેર કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશ તમારા માટે આવી જ નવી નવી રેસીપી સાથે।